હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ. તો ફ્રેન્ડ્સ, આજના વિડીયોમાં આપણે જોઈશું કે મળદ્વારમાં જે પણ વ્યક્તિને રોગો થાય છે તો રોગો થવાના કારણો શું શું છે અને તેના ઉપાયો વિશે વાત કરવાના છે. તો જે પણ વ્યક્તિને મળદ્વારમાં કોઈ પણ જાતના રોગ થાય છે તો રોગ શા માટે થાય છે અને પહેલાં પ્રથમ તો આપણે તેને ઓળખીએ કઈ રીતે શકીએ. ઘણીવાર એવું થાય છે કે લોકોને ખબર જ નથી હોતી કે આ એક જાતનો રોગ કહેવાય છે, કારણ કે જ્યારે એ મોટું સ્વરૂપ ધારણ કરે ત્યારે એ વ્યક્તિને ખબર પડે છે. અને ઘણીવાર એવું થાય છે કે શરમના કારણે એ લોકો કહી નથી શકતા, કારણ કે એવી સેન્સિટિવ જગ્યાએ થાય છે કે જે બીજી વ્યક્તિને કહેવામાં પણ શરમ આવે છે. આજે હું મળદ્વારના જે પણ રોગ થાય છે તો તેના કારણો અને તેના ઉપાયો વિશે લઈને આવી છું. તો વિડીયો થોડો પણ તમને જો યુઝફુલ લાગે તો પ્લીઝ લાઇક શેર જરૂર કરી નાખજો, ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં, અને વિડીયો તમને જો યુઝફુલ લાગે તો કમેન્ટ જરૂર કરજો. તો ફ્રેન્ડ, સૌથી પહેલાં આપણે જે મળદ્વારના રોગો છે જેમ કે મસા છે, હરસ છે, ભગંદર છે, અને ઘણીવાર આપણે જો ન આપીએ તો મળદ્વારનું કેન્સર પણ થાય છે. તો આમાં આ ખૂબ જ પીડાદાયક રોગ છે જે કહી નથી શકાતા. તો હવે આપણે એના કારણો વિશે વાત કરવાના છીએ. સૌથી પહેલાં તો મેની પહેલાંના વિડીયોમાં પણ મેં તમને કીધું હતું કે કબજિયાત છે તે બધા રોગોનું મૂળ રૂપ ગણાય છે, કારણ કે જે વ્યક્તિના શરીરમાં જો કબજિયાત ખૂબ જ માત્રામાં રહેતો હોય, કબજિયાત વાળે ગળે થઈ જતો હોય તો એ વ્યક્તિને કોઈક ને કોઈક તો રોગ થતા જ હોય છે. તો એમાંનું મુખ્ય અને સૌથી વધારે જવાબદાર જો કારણ હોય તો એ કબજિયાત છે. તો સૌથી પહેલાં તમારે કબજિયાતને દૂર કરવાનું છે. આ એક મેઇન કારણ તમને છે. કબજિયાત એટલે કે કઠણ સંડાસ ઉતરવો. જે પણ વ્યક્તિને વાળે ઘડીએ કઠણ સંડાસ શરીરમાં રહે છે, ખૂબ જ માત્રામાં કઠણ સંડાસ રહે છે, જ્યારે ઉતારે છે મળદ્વાર, જ્યારે શ્વાસની ક્રિયા કરે છે અને જ્યારે ઉતરે છે તો ખૂબ જ પીડાદાયક થાય છે. ખૂબ જ તમારે બળ કરવું પડે છે ત્યારે એ કબજિયાત થયું કહેવાય છે. તો તમારે સૌથી પહેલાં કબજિયાતને દૂર કરવાનું છે. તેનું કારણ અને તેનો ઉપાય બંને સાથે મેં કહ્યું છે કે સૌથી પહેલાં તમારા શરીરમાંથી કબજિયાતને દૂર કરવાનું છે. પછી તો જે વ્યક્તિના શરીરમાં પાણીની માત્રા ઓછી હોય તો એને પણ કબજિયાત થવાની સંભાવના રહેલી છે. શાંતળામાં છે ને પાણીનું વધારે શોષણ થાય છે, તો અહીંયા સૌથી વધારે પાણીની જરૂરિયાત ઊભી થાય છે. તો તમારે પાણી દિવસ દરમિયાન વધારે વધારે પીવાનું રાખવાનું છે. બીજી વાર એવું પણ થાય છે કે ઘણીવાર ઉપવાસો રાખવાથી પણ કબજિયાત થઈ જાય છે, કારણ કે શરીરમાં પૂરતો ખોરાક જ ન હોય તો શું થાય, જે જગ્યાએ મળ ઉતરતો હોય એ જગ્યાએ જે પહેલું મળ હોય છે તે એકદમ કઠણ થઈ જાય છે અને જે ઉતરવામાં તકલીફ પડે છે. એટલે ઘણીવાર ઉપવાસના કારણે પણ કબજિયાતની પ્રોબ્લેમ થઈ જાય છે. ઘણીવાર જોઈશો કે એવા વ્યક્તિઓને પણ કબજિયાતની પ્રોબ્લેમ થાય છે જે વ્યક્તિનું બેઠાડું જીવન હોય, કારણ કે બેઠાડું જીવનના કારણે એ લોકો હલનચલન નથી થઈ શકતા, એ પોઝિશનમાં બેસી રહ્યા છે, જેના કારણે ત્યાં પણ ઇન્ફેક્શન થતું હોય છે, પ્લસ એ લોકોનો ખોરાક સહી પચી નથી શકતો. એટલે ખાસ કરીને જે વ્યક્તિનું બેઠાડું જીવન હોય છે તો એ વ્યક્તિઓને પણ મળદ્વારના રોગો થવાની સંભાવનાઓ રહેલી છે, એ લોકોને પણ એ થતા હોય છે. પછી જે લોકો તીખો તળેલો મસાલાયુક્ત એકદમ ખોરાક ખાતા હોય છે તો એ લોકોને પણ મળદ્વારના રોગો થતા હોય છે. લોકોને વજન ખૂબ જ વધારે હોય તો એ લોકોને પણ એ પ્રોબ્લેમ થતી હોય છે. તો ફ્રેન્ડ્સ, આમાંની જે મેં તમને આ બધી પ્રોબ્લેમો કે જે એના કારણો બતાવ્યા કે આવા આવા કારણોસર તમને મળદ્વારના રોગો થઈ શકે છે, તો ફ્રેન્ડ જો આમાંની તમે હજી સ્ટેજ વનમાં જ હોવ, તમને હજી શરૂઆતમાં આ બધા પ્રોબ્લેમ દેખાતા હોય છે કે સંડાસ જ્યારે ઉતરતું હોય તો ચીરા પડી ગયા હોય, લોહી ઉતરતું હોય, તો ફ્રેન્ડ્સ આ મોટી સંભાવનાઓ રહેલી છે મોટા રોગ થવાની. તો તમે દવાખાને જાઓ, દવાખાને તપાસ કરાવો, અને જો શરૂઆતમાં થાય છે અને આપણે જે આ કારણો છે તે કારણોને જુદો દૂર કરી નાખીએ તો જે આ જે તમને રોગ થાય છે એ રોગ નહીં થાય. તો જે પણ મેં તમને કારણો બતાવ્યા છે તે બધા કારણો બની શકે ત્યાં સુધી ઓછા થઈ જવા જોઈએ. જો ઓછા થઈ જશે તો તમને જે આ પીડા થાય છે તે નહીં થાય. એમાંનું સૌથી પહેલાં તો કબજિયાત. તો કબજિયાતને શરીરમાંથી દૂર કરો. બની શકે ત્યાં સુધી રેશાવાળો ખોરાક ખાઓ, પાણીવાળો ખોરાક ખાઓ, પાણી વધારે પીવો. પાણીવાળો ખોરાક એટલે કે દાળ ભાત એવું છે, પાણીવાળો ખોરાક ગણાય છે. પછી છે તે પાણીને ભરપૂર ફળ ફ્રૂટ ખાઓ, જેનાથી શરીરમાં પાણીની માત્રા ભરપૂર રહે અને ખોરાકમાં શરીરમાં પાચન ક્રિયા પણ સારી રહે. અને બીજું કે તમે એકદમ ઠાસી ઠાસી ન ખાઓ. ઘણીવાર એવું થાય છે કે આપણે ગળા સુધી ખાઈ લઈએ છીએ, પછી શું થાય છે કે જે પાચન ક્રિયા હોય છે તે મંદ પડી જાય છે, જેના કારણે જ્યારે પણ તમે ટોયલેટ જાઓ છો તો શું થાય છે, એકદમ ફર કરતું નીકળી જાય છે જે તમારો અપાચેલો ખોરાક હોય છે. તમને એમ લાગે છે કે તમે ફૂલ ભરીને ખાધું છે એટલે સંડાસ નીકળી ગયું છે, પણ એમ નથી હોતું. તમારો અપાચેલો ખોરાક હોય છે અને એકદમ ફર કરતાં નીકળી જવાના કારણે પણ મળદ્વારના રોગો થાય છે. તો બની શકે ત્યાં સુધી યોગ્ય પ્રમાણમાં ખોરાક તમારો
ખાઓ, જે દૂધ દહીં છાસ વગેરેને ખોરાકમાં સામેલ કરો, સલાડને સામેલ કરો. અને જે તમે ઉજાગરા કરી રહ્યા છો, જે પણ વ્યક્તિ સતત ઉજાગરા જે કરી રહ્યા છે તે ઉજાગરા બંધ કરી નાખે, કારણ કે તમારું ડાયજેશન ખરાબ થઈ જશે, તમારી પાચનક્રિયા એકદમ મંદ પડી જશે. તો બની શકે ત્યાં સુધી ઉજાગરા ઓછા કરી નાખો. તો આ જે કારણો અને તેના ઉપાયો મેં તમને સાથે સાથે બતાવ્યા છે. તો ફ્રેન્ડ્સ, જો તમે તેના કારણો જ બંધ કરી નાખશો તો ઓટોમેટિક તમને જે પણ રોગ મળદ્વારના થવાના છે તે નહીં થાય. અને આ બે એકદમ બેઝિક મેં તમને જાણકારી આપી છે. તમને જો આની કરતાં પણ વધારે પ્રોબ્લેમ હોય તો પ્લીઝ તમે જરૂર દવાખાને જાઓ, કારણ કે આ જે કારણો છે જો એના ઉપાયો બંને મેં એકસાથે બતાવ્યા છે. આમાંના જે કારણો તમે બંધ કરી નાખશો તો ઓટોમેટિક તમને જે પણ રોગ થવાના છે તે નહીં થાય. વિડીયો તમને થોડો પણ યુઝફુલ લાગ્યો હોય તો પ્લીઝ લાઇક શેર જરૂર કરી નાખજો. ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઇબ કરી નાખજો. અત્યારની માટે બાય.